ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः सातवा श्लोक थे योग युक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्वविद पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् गच्छन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा कर्म संन्यास योग आ अध्ययन विषय से
એટલે ભગવાન અહીં સંન્યાસ મુખ્ય અર્થમાં સંન્યાસનું વર્ણન કરી રહ્યા છે. આગળ કહ્યું કે ભગવદ્ ગીતામાં ત્રણ સ્તરના સંન્યાસીનું વર્ણન છે. પહેલા સ્તરનો સંન્યાસી છે કર્મયોગી, જે રાગ અને દ્વેષનો સંન્યાસ અથવા ત્યાગ કરે છે. બીજો છે વિવિધ દિશા સંન્યાસી, જે બધા કર્તવ્ય કર્મનો ત્યાગ કરે છે, જેથી પોતે જ્ઞાનની સાધના કરી શકે. ત્રીજો છે વિદ્વત સંન્યાસી, જેણે કર્તૃત્વનો પણ ત્યાગ કર્યો છે, અર્થાત જે મુક્ત છે એ મુખ્ય અર્થમાં સંન્યાસી છે. અર્થાત ભગવદ્ ગીતા આપણને જે પ્રકારના સંન્યાસનો ઉપદેશ કરે છે, એવો કેવો સંન્યાસી છે જે આત્મજ્ઞાનમાં નિષ્ઠ છે, તેથી જે કર્તૃત્વ ભોક્તૃત્વ આ પ્રકારના ભ્રમથી પણ મુક્ત છે, જે પોતાને નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત જાણે છે, આ જીવનનું ધ્યેય છે. આ પ્રકારનો સંન્યાસ જ્યાં વ્યક્તિ પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે, એટલે વ્યક્તિ પોતાનું સ્વાભાવિક સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, જેવા હોવા જોઈએ તેવા છીએ. અજ્ઞાનને કારણે આપણે જાણે કે પોતાના સ્વરૂપથી પોતાનાથી જ વિખૂટા ન પડી ગયા હોઈએ. જેમ સૂર્યની ગરમીથી સમુદ્રમાં જળ શોષાય, એ વાદળ બનીને ક્યાંનું ક્યાંય દૂર જતું રહે, એમ લાગે કે હું મારા સ્વરૂપથી વિખૂડો પડી ગયો છું. આમ અજ્ઞાન આપણામાં આ પ્રકારના વિખૂડા પડ્યાનો એક ભ્રમ જન્માવે છે, જેને કારણે મારી જાતનું જીવાત્મા માનતો હોઉં, અનિત્ય માનતો હોઉં, દુઃખી માનતો હોઉં. એ ભ્રમ દૂર થાય, અજ્ઞાન દૂર થાય, તો હું મારા વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરું છું. જેમ વાદળ છેવટે નદી બનીને સમુદ્રને પ્રાપ્ત કરે, પોતાના મૂળ સ્ત્રોતને પ્રાપ્ત કરે, પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે, તેવી રીતે આ જ્ઞાની મનુષ્ય પણ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અર્થાત સચ્ચિદાનંદ આપણું સ્વરૂપ છે જ, અજ્ઞાનને કારણે આપણે આપણી જાતનેથી વિરુદ્ધ માની રહ્યા છીએ. પણ જેમ જેમ શાસ્ત્રના અધ્યયનથી, શ્રવણથી, સાથે સાથે ચિત્ત શુદ્ધિથી આપણે જોતા જઈએ કે હું મારા વિશે માનું છું, હું નથી, આ રીતે શાસ્ત્ર પ્રમાણથી અને ચિત્ત શુદ્ધિ બેના સંયોગથી જ્ઞાન જન્મે કે હું તો નિશુદ્ધ છું, પૂર્ણ છું, તો હું મારા સ્વરૂપને પ્રાપ્ત કરું, અથવા એમ કહેવાય કે મારા સ્વભાવમાં જ નિષ્ઠ બનું. એ જ આપણે છીએ, જે છીએ તે જ બની રહીએ. આ પ્રકારની સ્થિતિ એને કહેવાય જ્ઞાન નિષ્ઠા મુક્તિ. એ જેણે સિદ્ધ કરી છે એને મુખ્ય અર્થમાં સંન્યાસી કહેવામાં આવ્યો, જે આપણા જીવનનું ધ્યેય છે. એવા સંન્યાસી બનવા માટે આપણે પહેલા વિવિધિશા સંન્યાસી, કર્મ સંન્યાસી બનીએ, અર્થાત બધા કર્તવ્ય વગેરે જવાબદારીનો ત્યાગ કરીએ, જે સતત શાસ્ત્રો શ્રવણ મનન ધ્યાન કરી શકીએ. એવું કરવા માટે આપણે કર્મયોગી બનીએ, અર્થાત રાગદ્વેષથી મુક્ત થઈએ. તો સાતમા શ્લોકમાં કહ્યું યોગ યુક્તો, આ પ્રકારે જે યોગથી અર્થાત કર્મયોગની યોગની ભાવનાથી કર્મ કરે છે, વિશુદ્ધ આત્મા પહેલા તો રાગ દ્વેષથી મુક્ત બને, એટલે એનું અંતઃકરણ શુદ્ધ બને. વિશુદ્ધ આત્મા વિશુદ્ધ અંતઃકરણવાળો, અર્થાત રાગ દ્વેષથી મુક્ત અંતઃકરણવાળો બને, પ્રસન્ન અંતઃકરણવાળો બને. વિજિત આત્મા, આપણું મન શુદ્ધ બને, તેમ ધીમે ધીમે અનુકૂળ બનતું જાય, પ્રસન્ન બનતું જાય, તેથી આપણને અનુકૂળ બનવાને કારણે આપણે એને પર વિજય પ્રાપ્ત કરીએ, પ્રભુત્વ પ્રાપ્ત કરીએ. વિજિત આત્મા, આ મન અનુકૂળ છે, અર્થાત મને મારા જ કાબૂમાં, કાબૂ તો કહેવાય જ નહીં, ખરેખર મારી સાથે જ હશે, કાબૂમાં કોઈક પ્રકારનું દબન રહેલું છે, તો મન પર પ્રભુત્વ જાણે પ્રાપ્ત કર્યું છે. આ મન જ્યારે શાંત હોય, સ્વસ્થ હોય, ઇન્દ્રિયો પણ શાંત, જીતેન્દ્રિય, તેથી ઇન્દ્રિયો પર પણ જાણે વિજય પ્રાપ્ત કર્યો છે, અને સર્વ રીતે સ્વસ્થ મનુષ્ય છે.
तो पहला योग योग्यता एटले के कर्मयोगी जेने पछी विशुद्धि प्राप्त करी जेनो अंतःकरण शुद्ध बन्यो अने माटेने समग्र अनुकूल बन्यो पण इंद्रियो पण अनुकूल बनी समग्र व्यक्तित्व अनुकूल बन्यो सुग्रसित बन्यो તેથી હવે એ કર્મ સંન્યાસી બન્યો એને કારણે સર્વભૂતાત્મ ભૂતાત્મા અને જ્ઞાન જન્યું ગુરુજનો ઉપદેશ દ્વારા હું પ્રાણી માત્ર અંતરાત્મા છું તો આખી સમગ્ર જે આપણી યાત્રા છે એક શ્લોકમાં ત્રણેય પ્રકારના સંન્યાસની વાત કરવામાં આવી યોગયુક્ત કર્મયોગયુક્ત એટલે કે કર્મયોગી રૂપી સંન્યાસી શુદ્ધ આત્મા જેને શુદ્ધ અંતઃકરણ પ્રાપ્ત કર્યું અને તેથી હવે શાસ્ત્રનું શ્રવણ કરવા માટે પોતાની જાતને સમર્પિત કરી એ વિવિધિશા સંન્યાસી સર્વભૂતાત્મ ભૂતાત્મા જે પોતાને પ્રાણી માત્ર આત્મા જાણે છે એવો વિદ્વત સંન્યાસી તો આ વિદ્વત સંન્યાસીનું વર્ણન કરવું એ આ પાંચમા અધ્યાયનો મુખ્ય પ્રયોજન છે સાથે સાથે બીજા સંન્યાસીનું વર્ણન કરે કર્મયોગીનું પણ ક્યારેય વર્ણન કરે માત્ર સમગ્ર જે દ્રષ્ટિ છે એ પ્રદાન કરવા માટે જેથી આપણે આપણે ધ્યાનમાં રહે કે આ પ્રકારનો વિદ્વત સંન્યાસી કઈ રીતે બન્યો અને એ વિદ્વત સંન્યાસીનું વર્ણન કર્યું કુર્વન્નપ્યને લેપ્યતે એ કર્મ કરતો જણાય છે પણ કર્મથી લેપાયમાન થતો નથી કર્મ તો એમ લેપાયમાન કરતું નથી કર્તૃત્વ લેપાયમાન કરે છે હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનું અભિમાન લેપાયમાન કરે છે જેને પોતાને આ કરતા આત્મા જાણ્યો છે એનામાં કર્તૃત્વ ન હોવાને કારણે કર્મ તો થયા કદાચ ઇન્દ્રિયોના સ્તરે પરંતુ એ લેપાયમાન થતો અર્થાત એ નિત્ય મુક્ત છે તો આવા સંન્યાસીનું વર્ણન કર્યું પછીના બે શ્લોકમાં નિવ કિંચિત કરોમિ ઇતિ યુક્તો મન્યેત આ પ્રકારે જે જ્ઞાની છે યુક્ત છે એ જાણે છે નિવ કિંચિત કરોમિ ઇતિ હું કંઈ જ કરતો નથી બધું કરતો જણાય છે તો પણ પશ્યન જુએ છે શૃણન સાંભળે છે સ્પૃશન સ્પર્શે છે જીગ્રન સૂંઘે છે અશ્નન ખાય છે કચ્છન જઈ રહ્યો છે સ્વપન સૂઈ રહ્યો છે શ્વસન શ્વાસ લઈ રહ્યો છે પ્રલોભન બોલી રહ્યો છે ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયોની કર્મેન્દ્રિયોની અંતઃકરણ બધી પ્રવૃત્તિઓ કરતો જણાય છે પણ એના મનો પ્રત્યય કેવો છે એની પોતાની દ્રષ્ટિ કેવી છે નહીં હોય કિંચિત કરો બધી હું કંઈ કરતો નથી તો પછી જોવાનું સાંભળવાનું બધું કર્મ બોલવાનું કર્મ થઈ રહ્યું છે કોણ કરે છે ઇન્દ્રિયાણે ઇન્દ્રિયાર્થેશું વર્તન્તે ઇન્દ્રિયો પોતાના વિષયમાં વ્યવહાર કરી રહી છે પ્રવર્તમાન છે અર્થાત બોલવાની ક્રિયા તો આ વાણી ઇન્દ્રિય દ્વારા થઈ રહી છે એનો શબ્દ સાથેનો વ્યવહાર ન બોલવું તો હું બોલતો નથી જ્ઞાની પુરુષ જાણે છે હું બોલતો નથી આત્મા બોલતો નથી આત્માની સંધિમાં આ વાઘ ઇન્દ્રિય બોલી રહી છે આત્માની સંનિધિમાં આ શ્રોત્રેન્દ્રિય સાંભળી રહી છે સર કર્મેન્દ્રિયો કર્મ કરી રહી છે મન પોતાનું કર્મ કરી રહ્યું છે તો આ પ્રકારે જ્ઞાની પુરુષ કુર્વન્નપિને અભિજાતનો એટલે કર્મ કરતો આપણને જણાય છે પણ વાસ્તવમાં પોતાની દ્રષ્ટિએ કર્મ કરતો નથી માટે કર્મથી લેપાયમાન થતો નથી એટલે પ્રશ્ન કર્યો ચાલો ભાઈ હું અવિક્રિય બ્રહ્મ છું આ કરતા આત્મા છું એ પ્રકારનું જ્ઞાન ધરાવનારો જ્ઞાની છે એ તો કર્મથી લેપાયમાન થતો નથી પણ જે કર્મયોગી છે કર્મ કરી રહ્યો છે આ કર્મયોગીમાં હજી આ પ્રકારનો ખ્યાલ છે કે હું કર્મ કરી રહ્યો છું કર્મયોગી કર્તૃત્વથી મુક્ત નથી જ્ઞાની છે કર્તૃત્વથી મુક્ત છે કર્મયોગી કર્તૃથી મુક્ત નથી તો પોતાને કર્મનો કરતા માનનાર તો પછી કર્મથી લેપાવાનો જ ને તો આ પ્રકારે કર્મયોગી પણ કર્મથી લેપાયમાન થતો હોય તો નિર્લેપ અવસ્થા ક્યારે પ્રાપ્ત કરે
એટલે દસમા શ્લોકમાં સમજાવ્યું કે કર્મયોગી પણ કર્મ લેપાયમાન થતો નથી. કર્મયોગીમાં યોગ્ય ભાવના કે દ્રષ્ટિ હોવાને કારણે એ પણ લેપાયમાન થતો નથી. એટલે જ્ઞાની તો લેપાયમાન થતો જ નથી, પણ કર્મયોગી પણ એનામાં યોગ્ય ભાવના છે માટે એ કર્મથી લેપાયમાન થતો નથી. દસમા શ્લોક કહ્યું, બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ હે લિપ્યતે નસ પાપેન પદ્મપત્રમ ઇવ અંબસા. ભગવાન અહીંયા કમળનું દ્રષ્ટાંત આપ્યું. પદ્મપત્ર, કમળની પાંખડી. કમળ જે જળથી દૂર છે તો જળથી લેપાયમાન થાય જ નહીં, પણ કમળ જે જળમાં છે પણ લેપાયમાન ના થાય. જળથી દૂર હોઈએ અને જળથી લેપાયમાન ના થઈએ એ તો સમજાય, જેમ કે જ્ઞાની તો કર્તવ્ય દૂર જ છે માટે કર્મ લેપાયમાન થતો નથી. પછી કર્મ કરી રહ્યો છે, જે કમળ જળમાં છે એ તો જળથી લેપાયમાન થવાનું કે તો કે નહીં, કમળનું પત્ર છે, પાંખડી છે, એ જળથી લેપાયમાન થતી નથી જળમાં હોવા છતાં પણ. એટલે કશી વસ્તુ જળમાં હોય તો જળથી ભીજાય જ, પણ કમળનું પત્ર એવું છે કે જળમાં હોવા છતાં પણ જળથી ભીજાતું નથી. તેમ કર્મયોગી પણ કર્મની મધ્યમાં છતાં પણ કર્મથી ભીજાતો નથી, કર્મથી લેપાયમાન થતો નથી. ક્યારે કયા પ્રકારની એની ભાવના હોય? બ્રહ્મણી આધાય સંગમ ત્યક્ત્વા કર્માણી હ કરોતી. સંગમ ત્યક્ત્વા, બે વસ્તુ ભગવાને કહી કે પહેલા તો એને કર્મફળનો સંગ નથી, જે કર્મ કરે છે એમાં પોતાને વ્યક્તિગત રીતે કશો લાભ મેળવવાની અપેક્ષા નથી, કોઈ વ્યક્તિગત પ્રયોજનથી જે કર્મ કરતો નથી, ઈશ્વરના પ્રયોજનથી કર્મ કરે છે. કર્મ કરે કશું પ્રયોજન હોય, કયું પ્રયોજન? ઈશ્વરના પ્રયોજનથી. તેથી બ્રહ્મણી આધાય કર્માણી, બધા કર્મણે ઈશ્વરને સમર્પિત કર્યા છે, આ કર્મથી ઈશ્વર પ્રસન્ન થાઓ. જગતના રૂપ હેલો ઈશ્વર પ્રસન્ન થાઓ, એને ત્યાં પૂજા કરતો તો એ રૂપમાં હેલો ઈશ્વર, પણ જે કંઈ કર્મ કરે છે ઈશ્વરને પ્રસન્ન કરવા કરે છે. સામાન્ય માણસ છે અહંકારને પ્રસન્ન કરવા કર્મ કરતો હોય, કારણ કે અહંકારની ઘણી બધી જરૂરિયાતો છે. અને તેથી અવિવેકી કે અજ્ઞાની અવિવેકી માણસ કર્મ કરતો પોતાના અહંકારને સંતોષવા કર્મ કરે, અર્થાત અહંકારની ઈચ્છાઓને સંતોષવા કર્મ કરે. તો એ પ્રકારે એ સ્વાર્થ બુદ્ધિ છે એ બંધન કરનારી છે. આ શ્લોકમાં કહ્યું કે કર્મ થઈ રહ્યું છે પણ સ્વાર્થ બુદ્ધિ નથી. કેવું છે? નિષ્કામ બુદ્ધિ અથવા ઈશ્વરાર્પણ બુદ્ધિ છે. નિષ્કામ જેને કહેવામાં આવે છે એનું નામ ઈશ્વરાર્પણ. એટલે ઈશ્વરને જ માત્ર પસંદ કરવા જે કર્મ કરે છે, જે કે ફળ હોય પણ ઈશ્વરનું જે છે એમાં મારો કોઈ એમાં મારી માલિકી નથી. આ કોઈ સામાન્ય વસ્તુ નથી, પણ આ પ્રકારની ભાવના ધરાવનાર એને ભગવાન કર્મયોગી કહે છે. લિપ્યતે નસ પાપેન, એ પાપ કે પુણ્યથી લેપાયમાન થતો નથી, કર્મથી લેપાયમાન થતો નથી. કારણ કે પેલા કમળનું જે પત્ર છે આગળ વાત કરે ને, એને પણ એક કંઈક ચીકણું પડે છે, એને કારણે જળ એને સ્પર્શતું નથી. તેમ આ યોગીના અંતઃકરણમાં કંઈક પડે છે, શું છે? ઈશ્વરાર્પણ બુદ્ધિ. કર્મના ફળ પ્રત્યે અનાશક્તિ, કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ, નિષ્કામતા છે, નિસ્વાર્થતા છે. આ નિસ્વાર્થ રૂપી આ પ્રકારનું જ્યારે એક એવું એવું કોષ હોય, એવું પડ હોય, તો એ કર્મના લેપથી મુક્ત રહે છે. એટલે ભગવાને બહુ સરસ વાત કરી કે આપણે કર્મ એવી રીતે કરીએ કે કર્મના લેપથી મુક્ત રહીએ, તો એક દિવસ એવો એવું એ સ્થિતિ પામીએ જ્યારે મુખ્ય અર્થમાં લિપ્ત ના થઈએ. કર્મયોગી જે અજ્ઞાની છે અને એનામાં કર્તૃત્વ બુદ્ધિ છે, હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારની અભિમાન છે, તો શું કરું? હું કર્મ ઈશ્વરાર્પણ
બ્રહ્મણી આધાય ઈશ્વરને સમર્પિત કરવાની ભાવે કરી રહ્યો છું. ઈશ્વરને જે કોઈ ખ્યાલ હોય તે કશો વાંધો નહીં. ઈશ્વર એટલે જગતનો સર્જક પાલક એવો ખ્યાલ તો કંઈ નહીં, તો બહુ જ સરસ. પણ કોઈ દરિદ્ર નારાયણ ઈશ્વર, લોકો ઈશ્વરની જ્યાં જ્યાં ખ્યાલ કરતા હોય દરિદ્ર નારાયણ ઈશ્વર છે એનું માટે કરો છો. કોઈ દલિતોની, પીડિતોની, દરિદ્રોની, એટલે જે પ્રકારની મનમાં એવી જાતની ભાવના હોય એ માટે કર્મ કરતા હોય. એ લોકો સંપૂર્ણ સમર્પિત હોય છે, કોઈ પ્રકારનો સ્વાર્થ આવતો નથી હોતો. એ પ્રકારની સેવા કરવા દ્વારા પોતાને વ્યક્તિગત રીતે કશું મેળવવાની કોઈ ભાવના નથી હોતી, એવા નિષ્કામ નિસ્વાર્થ માણસો હોય છે. ટૂંકમાં જીવનમાં કંઈક પ્રકારનું ધ્યેય હોય, માત્ર અહંકારને સંતોષવો અને તેથી સત્તા અને પ્રતિષ્ઠા અને સંપત્તિ વગેરે દુનિયાની સિદ્ધિઓને જ પ્રાપ્ત કરવી એ પ્રકારનો ધ્યેય હોય. એવું એક મનુષ્ય છે જે અહંકારને સંતોષવા માટે કર્મ કરે છે. જ્યારે આ વિવેકી છે એ જાણે છે કે અહંકારને સંતોષી શકાય નહીં, સંતોષ આપવાથી કશું મળવાનું નથી, માટે અહંકારથી મુક્ત થવા માંગે છે. ઈચ્છાને સંતોષવાને બદલે ઈચ્છાથી મુક્ત થવા માંગે છે. એ જાણે છે કે ઈચ્છાને સંતોષવાથી ક્યારે પણ ઈચ્છાનો ક્ષય થવાનો નથી, એ વધુ ને વધુ બંધન કરનારી બનવાની છે. એટલે અક્કલવાળા માણસ છે. આવી જાતનો વિવેક જેનામાં એ જ કરી શકે. આપણે માનતો હોય કે ઈચ્છાને સંતોષવાથી હું સુખી થઈશ તો પછી નિષ્કામ તો શક્ય જ નથી ને. એટલે જે પ્રકારનું ધ્યેય હોય ને એ પ્રકારની ભાવના મનમાં હોઈ શકે. આત્મા સ્વરૂપે નિષ્કામ છે. નિષ્કામ આત્માને પ્રાપ્ત કરવાનું જો ધ્યેય હોય તો આપણી ભાવનાઓ નિષ્કામ તો હોવી જોઈએ. સાધન ને સાધ્યમાં એ પ્રકારે એવી સંવાદિતા હોવી જોઈએ. સાધન આપણું જીવનનું સાધ્ય છે, આત્મા જે નિષ્કામ છે પરમાત્મા. અને મારું જીવન સતત સ્વાર્થી છે, કામના વાળું છે, તો કોઈ દિવસ એટલે સાધન સાધ્યમાં કોઈ પ્રકારનો સુમેળ નથી ને. એટલે ભગવાન એ રીતે આપણને જીવન જીવવાનું કહે છે કે જેથી આપણું જીવન આપણા ધ્યેયને પ્રાપ્ત કરવાનું સાધન બને. તો આત્મા તો મુખ્ય અથવા નિષ્કામ છે પૂર્ણ હોવાને કારણે. તો આપણે ચાલો મુખ્ય અથવા નિષ્કામ ન બનીએ. મુખ્ય અર્થ તો જ્ઞાની જ નિષ્કામ છે, પણ આપણે વ્યવહારમાં ગૌણ અથવા નિષ્કામ બનીએ. કઈ કઈ કામના છે? કેવી કામના છે? ઈશ્વરને પ્રસન્ન કરવાની કામના. તો ઈશ્વરને પ્રસન્ન કરવાની કામનાથી અને કરુણ ફળ હોય એમાં એની માલિકી નથી, કઈ ઈશ્વરની માલિકી છે એવી જાતની જે ભાવના ધરાવતા હોય, ભગવાન કહે છે એ પણ કર્મથી લેપાયમાન થતો નથી, પુણ્ય કે પાપથી લેપાયમાન થતો નથી. તો શું થાય છે? પુણ્ય પાપનો ક્ષય થતો જાય છે. એનું કર્મ છે એ પુણ્ય પાપમાં વૃદ્ધિ નથી કરતું. જે સ્વાર્થ પ્રેરિત કર્મ હોય ત્યાં પુણ્ય પાપમાં વૃદ્ધિ થાય, રાગદ્વેષમાં વૃદ્ધિ થાય. આ ભાવનાથી ધીમે ધીમે રાગ દ્વેષ ક્ષીણ થાય છે. આમ આપણે આપણી નજીક બધા નજીક આવતા જઈએ. રાગદ્વેષ જ આપણને જાણે કે આપણાથી દૂર રાખે છે, આપણા મનને બહિર્મુખ બનાવે છે, અનેક પ્રકારની કામનાઓ અસંતોષ જન્માવે ને અનેક કામનાઓ જન્માવે છે. ધીમે ધીમે આત્મસંતોષ જન્મતો જાય અને કામનાઓ આપોઆપ જ ઓછી થતી જાય. એટલે હવે આગળ કહેશે 285માં પાન પર છેલ્લા પંક્તિમાં, નનુ અકામનયા કર્માણિ કુર્વતામ કિં ફલમિરિ. પાછું આ તો પ્રશ્ન થયો જ કે નિષ્કામ ભાવે કર્મ કરું તો મને શું મળે પાછી? એટલે આપણે આ પ્રકારની મનમાં એવી જાતની તો અપેક્ષા હોય કે મને શું ફાયદો થાય. કર્મણ્યવાધિકારસ્તે મા ફલે શું કદાચ, અને ફળમાં તારો અધિકાર નથી, કરો તો પછી મળશે શું મને? કેમ ફલમ ઇદ આકાંક્ષાયામ, તો આ કર્મ કરવાના પરિણામે મળતું અલ્પ ફળ છે ને,
અલ્પ ફળની કામના છોડી દો તો શું થાય? પૂર્ણતા પ્રાપ્ત થાય. આમ જન્મ અલ્પતાથી મુક્ત થવાનું આ સાધન છે. ફલગુતા લિયતે ઇતિ ફલમ, તો કર્મનું ફળ છે ને એ તો નશ્વર જ છે ને. તેથી એની કામના કરવાથી અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવત અલ્પમેધસામ. આમ ફળની ઈચ્છાથી એટલે કે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે, પોતાની કામના પૂરી કરવા માટે જે કર્મ કરે છે એનું ફળ તો નશ્વર જ છે. તેથી એ નશ્વર ફળ પ્રાપ્ત થાય, વળી પાછી એ પૂરું થઈ જાય, પછી બીજી કામના જન્મે. એટલે આપણને જયારે એમ લાગે છે કર્મ કરે ફળ મળે છે, ત્યારે ખરે કશું ફળમાંથી ભણતું નથી, માત્ર કંઈક લાભ થયાનો આભાસ જન્મે છે. એ આભાસ હોવાને કારણે વળી પાછો ક્ષીણ થઈ જાય અને ત્યાં વળી પાછું એક બીજો શૂન્યતા, એટલે વળી પાછું બીજું કર્મ કરો. તો તેથી નિષ્કામ તયા કર્મ કરવાથી કરુણ ફળ મને જોઈએ જ નહીં. કરુણ ફળ છે ને એ મારું કલ્યાણ કરવાનું નથી, એ તો નશ્વર છે. મને તો કર્મ દ્વારા ઈશ્વર જોઈએ, ફળ ના જોઈએ. તો આત્યંતિક સંસાર દુઃખ નિવૃત્તિ, સંસાર વિધ્વંસક વિજ્ઞાન જનયિત્રી ચિત્ત શુદ્ધિ. તો આ પ્રકારે નિષ્કામ કર્મ કરવાથી આપણને શું ફળ મળે, શું લાભ થાય? એટલે આધ્યાત્મિક લાભ થાય. જો ભૌતિક લાભને છોડી દેવામાં આવે તો આધ્યાત્મિક લાભ લાભ તો થવાનો જ છે. કશું કર્યું ને એટલે કંઈક તો ફળ મળવાનું જ છે. આપણે કશું ના માંગીએ તો ભગવાને કશું તો આપવું જ પડે ને. એટલે કહે છે કે દુઃખ વિધ્વંસ વિજ્ઞાન જનયિત્રી, આ જ્ઞાન છે ને સમગ્ર સંસારના દુઃખનો નાશ કરનાર છે. તરથી શોકમ આત્માવિત, જેને આત્માનું જ્ઞાન છે બધા શોકને તરી જતા અને બધા શોકનો નાશ થઈ જાય છે. તો બધા શોક કહો દુઃખ કહો એનો નાશ કરનાર વિધ્વંસ કરનાર કોણ છે? આ જ્ઞાન. જ્ઞાન ક્યારે જન્મે? અંતઃકરણ શુદ્ધિ હોય ત્યારે. એટલે અંતરંગ શુદ્ધિ છે ને આ પ્રકારનું જ્ઞાન જન્માવનારી છે એવું કહેવામાં આવ્યું કે આત્યંતિક સંસાર દુઃખ વિધ્વંસક વિજ્ઞાન જનયિત્રી. સંસારનું દુઃખ છે એને હંમેશ માટે દૂર નષ્ટ કરનાર, દૂર કરનાર એવું જે જ્ઞાન છે એ જ્ઞાન જન્માવનારું કોણ છે? તો કે અંતરંગ શુદ્ધિ. અંતઃકરણ રાગ દ્વેષથી મુક્ત હોય એ અંતઃકરણ શુદ્ધિ છે, એ છોડે જ્ઞાન જન્માવનારી છે, જે જ્ઞાન બધા જ દુઃખનો હંમેશ માટે વિધ્વંસ કરનાર છે. લાભ છે ટૂંકમાં આમ નિષ્કામ થયા કે ઈશ્વરને અર્પણ કરવાની ભાવિ કર્મ થાય ત્યારે આવી ચિત્ત શુદ્ધિ જન્મે, વ્યક્તિગત રાગ દ્વેષ દૂર થાય, અહંકાર ક્ષીણ થતો જાય. સ્વામીજીની ફોર્મ્યુલા કહે છે મોર ઓફ ઈશ્વર લેસ ઓફ આઈ, મોર ઓફ ઈશ્વર લેસ ઓફ આઈ. આઈ એટલે કે અહંકારને જેમ જેમ ક્ષીણ કરીએ તેમ તેમ ઈશ્વરને સ્થાન મળે. અત્યારે એને સ્થાન લઈ લીધું છે ને, ઈશ્વરને સ્થાન નથી, ભગવાનને સ્થાન કરવું પડે. જેને સ્થાન પચાવી પાડ્યું છે ને ધીમે 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 આપણે દૂર કરવો પડે, એ તો જવાનો જ નથી ને જાતે. એને તો બહુ સારું લાગે છે ને અહંકારને, તો એને સ્થાન પચાવી પાડ્યું છે. પ્રયત્નપૂર્વક આપણે એને દૂર કરવા હટાવવાનો છે. કયો પ્રયત્ન? અહંકારને સંતોષવાનો નહીં. તો કોને સંતોષવાનો? ઈશ્વરને સંતોષવાનો. બીજો અહંકારને સંતોષ ના મળતો રહે ક્યાં સુધી? કોઈ વસ્તુ ક્યાં સુધી રહે, ટકી રહે? એને સંતોષ મળતો હોય ત્યાં સુધી. ઘરમાં મહેમાન ક્યાં સુધી ટકી રહે? એને ચા પાણી નાસ્તો ચા ખાવા બધું મળતું હોય ત્યાં સુધી ને બંધ થઈ જાય. તો તમે જ નવરાત્રિ છે તો કઈ રસોઈ બનતી જ નહીં, સારું એવું થાય જાહેર કરો. એક દિવસ રાહ જોવે, બે દિવસ પછી વિદાય લઈ લે. ટૂંકમાં કશી વસ્તુને સ્થિર થવા માટે જે જોઈએ ખોરાક, એ જયારે એને આપતો બંધ કરવામાં આવે. દુઃખનો ખોરાક છે કયો ખોરાક? રાગ દ્વેષ.
રાગ દ્વેષ એને બધા દુઃખનો ખોરાક છે. એ રાગ દ્વેષ એમનો અજ્ઞાનમાંથી, અજ્ઞાન દૂર થાય જ્ઞાનથી, તો જ્ઞાન અજ્ઞાન દૂર થાય, જન્મેલા રાગ દ્વેષ દૂર થાય, એમાં જન્મેલું દુઃખ દૂર થાય. તો હંમેશા દુઃખ દૂર થાય, કારણ કે પછી એ દુઃખને આવવાનો કોઈ અવકાશ જ નથી ને. એટલે અત્યંત એક દુઃખ નિવૃત્તિ કહે, હંમેશ માટે દુઃખનો ધ્વંસ કરનાર જે જ્ઞાન છે, એ જ્ઞાન જન્માવનારી જે ચિત્ત શુદ્ધિ છે, એટલે અંત શુદ્ધ જ્ઞાન જન્મે એમાં પછી ઉપદેશ તરત સ્થિર થાય. એટલા જ માટે ભગવાન ચિત્ત શુદ્ધિને અંત ખૂબ મહત્વ આપે છે. એ શું બધું થઈ રહેશે, બધું મળી રહેશે. ગુરુ આજે બધા આવશે, તમારી પાસે જ આવશે. ટૂંકમાં આપણું ચિત્ત જેમ શુદ્ધ થશે ને એમ આપોઆપ જ વસ્તુઓ બનતી જ જવાની છે. એવું ભગવાનને વિશ્વાસ એવું લાગે છે. ચિત્ત શુદ્ધિ એવ ફલમે, ટૂંકમાં તો ભાઈ હું નિષ્કામ કર્મ કરું તો મને શું ફળ મળે? ચિત્ત શુદ્ધિ રૂપી ફળ મળે. તો મને શું મળે? એનાથી જ્ઞાન જન્મે, એનાથી બધો શોક ધ્વંસ થાય. તો શું મળે? આનંદમાં પ્રતિષ્ઠિત થાઉં. એથી જ્ઞાપયે તું, આવું ભગવાન આપણને જણાવવા માંગે છે. મુમુક્ષવઃ ચિત્ત શુદ્ધ્યર્થમેવ કર્મ કુર્વંતી. જે મુમુક્ષ વિવેક, જે અક્કલવાળો માણસ છે એમ કહેવાય. વિવેક અક્કલવાળો માણસ, શું અક્કલ? જેને આ પ્રકારે જીવનના મૂળભૂત વસ્તુઓની સમજ પડી છે કે દુઃખ કોણ જન્માવે છે અને સુખ કેમ જન્મે. રાગ દ્વેષ દુઃખ જન્માવનાર છે, અને રાગ દ્વેષમાંથી મુક્તિ એનું નામ જ સુખ. એવું આ સમીકરણ સરળ આપણા મનમાં સ્પષ્ટ થઈ જાય ને, તો આપણે રાગ દ્વેષને દૂર કરવા પ્રયત્નશીલ બનીએ. આમ તો જેને આપણે દુઃખનું કારણ માનતા હોઈએ એને દૂર કરવા પ્રયત્નશીલ હોઈએ. અને સામાન્ય રીતે આપણે દુનિયાની જ વસ્તુઓ કે વ્યક્તિઓ દુઃખનું કારણ જણાતી હોય છે. બહુ સ્પષ્ટ છે કે રાગ દ્વેષ જ દુઃખનું કારણ છે, અને તો પછી બીજી કોઈ વસ્તુ દુઃખનું કારણ બને રાગ દ્વેષ રૂપી એને ઉત્તેજિત કરવા દ્વારા. એટલે એક દુઃખનું એક જ કારણ છે, રાગ અને દ્વેષ. એમાંથી મુક્ત એટલે ચિત્ત, એનું નામ અશુદ્ધિ. ચિત્તની અંત શુદ્ધિ એટલે રાગ દ્વેષમાંથી મુક્તિ. તો એટલે મુમુક્ષવઃ, જે મુમુક્ષુઓ છે, મોક્ષના ઈચ્છુકો છે, એના માટે વિવેકી છે. મોક્ષનો ઈચ્છુ એટલે જેને બહુ વિવેક છે, મને જીવનમાં જોઈએ છે. શું હું ઈચ્છી તો મોક્ષ ઈચ્છી રહ્યો છું. અને એક જ વસ્તુ પછી છેવટે ઈચ્છા ત્યાં જ કેન્દ્રિત થઈ જાય કે મને મોક્ષ કંઈ પણ ના જોઈએ. મુમુક્ષુ હોય તે પણ ચિત્ત શુદ્ધિ માટે કર્મ કરે છે. એમાં ભગવાન પછીના શ્લોકમાં કહે છે, 11મા શ્લોકમાં કહે છે, કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપિ યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. તો બીજી પંક્તિમાં કહ્યું, યોગિનઃ કર્મ કુર્વન્તિ, યોગીઓ કર્મ કરે છે. કેવી રીતે? સંગમ ત્યક્ત્વા, સંગનો ત્યાગ કરીને યોગીઓ કર્મ કરે છે. સંગનો ત્યાગ કરે, સમજાવે શેને? તો શેને માટે? આત્મશુદ્ધે. અહીંયા આત્મરદાય આપણી ચિત્ત કે અંતઃકરણ, અંતઃકરણ શુદ્ધિ માટે સંગનો ત્યાગ કરીને યોગીઓ કર્મ કરે છે. એને યોગી કહેવાય, જેનું ધ્યેય ચિત્ત શુદ્ધિ છે, જેનું ધ્યેય મોક્ષ છે. પણ અંતિમ ધ્યેય શું છે? મોક્ષ છે. પણ સાથે સાથે એને સમજ છે એ મોક્ષ ક્યારે પ્રાપ્ત થાય? જ્ઞાનથી પ્રાપ્ત થાય. જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય? ઉપદેશથી પ્રાપ્ત થાય. ઉપદેશ ક્યારે જ્ઞાન જન્માવે? જ્યારે આપણું અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે. એ અંતઃકરણ આપણે શુદ્ધ બનાવવું પડે, જાતે ના થાય. તામાન લોટાને તો પછી આપણે માંજવો જ પડે, એના પર તો પેલા ડાઘ લાગી જ જાય. હવા સાથે સંપર્કમાં આવે એટલે પેલા પ્રાણવાયુને કારણે કશાને કશા ડાઘ લાગી જ જાય, ક્ષાર લાગી જાય. એ સાફ કરવું પડે, એમને ના જાય.
એમને મૂકીએ તો વધારે વધારે ક્ષાર ઓળખ થતું જાય. તેમ કશું ના કરીએ તો રાગ દ્વેષ વધતા જ જાય. કશું ના કરીએ તો ટૂંકમાં એમને દૂર કરવા તો આપણે એમને હટાવવા પડે. કેવું હટાવીએ? એમના શત્રુઓને લાવીને. એટલે આપણે વ્યવસ્થિત આપણા મનમાં રાગ દ્વેષના શત્રુઓને આપણે સ્થાપિત કરીએ, એમને નિમંત્રણ આપીએ, એમને બોલાવીએ. એનું કોણ શત્રુ છે? નિષ્કામ બુદ્ધિ, ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવના. નિષ્કામ ભાવના કે નિસ્વાર્થ ભાવના કહેવાય. એ સ્વાર્થ નહીં, રાગદ્વેષ તો સ્વાર્થમાંથી જન્મેલા છે અને તેથી એ રાગદ્વેષની વિરોધી વૃત્તિ છે. એને પ્રતિપક્ષ ભાવના કહેવાય. એટલે પ્રયત્નપૂર્વક રાગદ્વેષની વિરોધી વૃત્તિ છે એને આપણે સેવીએ, એનું સેવન કરીએ, તો એના બળથી રાગદ્વેષને આપણે દૂર કરી શકીએ. તો જેટલી એ વૃત્તિને આપણે પ્રબળ બનાવીએ એટલી એનામાં રાગ દ્વેષને દૂર કરવાની શક્તિ આવે. એટલે યોગિનઃ કર્મયોગિનઃ મુમુક્ષવઃ. કર્મયોગી મુમુક્ષ હોવો જોઈએ તો જ કર્મયોગી હોઈ શકે. ખૂબ બધું કર્મ કરનાર કર્મયોગી, મોક્ષ જેનું ધ્યેય છે ધ્યેયને ધ્યાનમાં રાખીને કર્મ કરનારને કર્મયોગી કહેવાય. મોક્ષ એટલે મુક્તિ, તો મુક્તિને ધ્યાનમાં રાખીને સેવનની મુક્તિ, પાપ પુણ્યમાંથી અહંકાર મમકારમાંથી મુક્તિ, તેથી એ બધાનું સેવન ના કરે. અહંકારને મમકારને પોષણ મેળવું કંઈ ના જ કરે ને તો જ એ વિવેકી કહેવાય. કર્મયોગીન યોગી નહીં, કર્મયોગીન મુમુક્ષવ. સંગમ ત્યક્તવા, પહેલાં કહે છે સંગનો ત્યાગ કરીને, આસક્તિનો ત્યાગ કરીને. તો સંગ શબ્દ સમજાવ્યો, સજ્જતે પુમાન અનેન કર્મ ફલે સંગઃ. આપણા મનની કયા પ્રકારની વૃત્તિ છે જેને કારણે આપણે કર્મ ફળની સાથે જોડાઈ દઈએ છે અશક્ત થઈ? તો કે કામ. મનમાં કામના છે ને એ જ આપણને કર્મના ફળમાં આસક્ત કરનારી છે. ટૂંકમાં કર્મનું ફળ ક્યારે મહત્વનું બને? જ્યારે કામનાથી પ્રેરાઈને કર્મ કરવામાં આવે. વ્યક્તિગત કામનાથી કે પ્રયોજનથી પ્રેરાઈને કર્મ કરવામાં આવે ત્યારે પરિણામ મહત્વનું બને. અર્થાત કર્મ કરવા દ્વારા મને સફળતા જોઈએ, મને પ્રતિષ્ઠા જોઈએ, મને કશુંક જોઈએ વ્યક્તિગત સ્તરે, તો પછી કર્મનું ફળ મહત્વનું હોય. કે મને મળ્યું કે ના મળ્યું, મળશે કે નહીં મળે તો ટેન્શન હોય. આમ કર્મ કરવામાં લોકોને બહુ ટેન્શન હોય છે ને, શેને કારણે? કારણ કે મારું ધાર્યું કર્મફળ મળશે કે નહીં મળે. કમનસીબે કર્મ શું ફળ મળશે હું એનો નિશ્ચય હું નથી કરી શકતો. કયું કર્મ કરવું એનો નિશ્ચય મારે કરવાનો, શું ફળ મળશે તો ભગવાન જાણે. આમ હું કર્મ કરું એટલે મળશે મારું ફળ, પણ છતાંય મારું ધાર્યું ફળ મળશે કે નહીં એ હું નક્કી કરી શકતો નથી. આસક્તિ કહો ને કહેવાય, હું ધારું જેવું જ ફળ મળવું જોઈએ એવો આગ્રહ. ટૂંકમાં કર્મના ફળ વિશેનો આગ્રહ કે મારી ઈચ્છા પ્રમાણે ફળ મળવું જોઈએ, એ દુઃખી કરનારી એ અપેક્ષા કહો, આગ્રહ કરો, આસક્તિ કહો, એ બહુ દુઃખી કરનારી વસ્તુ છે. આપણું ધાર્યું ન થાય એટલે બહુ દુઃખ થાય. આટલી મહેનત કરીને મને શું મળ્યું વગેરે વગેરે. ટૂંકમાં મહેનત કરવા દ્વારા કશું વળતર તો આપણે ઈચ્છતા જ હોઈએ છીએ, ન મળે એટલે આપણી લાગણી દુભાય. તો કામ ફલ વિષય કે તમ ત્યક્તવા, ફલ અપેક્ષામ સુતરામ પરિત્યજ્ય. સંગમ ત્યક્તવા, સંગનો ત્યાગ કરીને, આસક્તિનો ત્યાગ કરીને, કર્મના ફળની આસક્તિનો ત્યાગ, કર્મના ફળ વિશેનો આગ્રહ કે આ પ્રકારનું ફળ મળવું જોઈએ, આ પ્રકારનું નહીં. આ ફળ મળે તો મને હું ખુશી થઉં, ન મળે તો દુઃખી થઉં. આમ કર્મના ફળ પર પોતાના સુખને ત્યાં આગળ આશ્રિત કરવું નહીં. કર્મ પણ કર્મ એવું કોને કહેવાય? કર્મથી કર્મ દ્વારા પોતાને સુખ પ્રાપ્ત કરવા માંગે જે માંગતો હોય તો, કર્મના ફળ દ્વારા નહીં. એટલે આ પ્રકારે કર્મના ફળની આસક્તિનો ત્યાગ એટલે
ભગવાન કર્મ જે ફળ આપશે એ મને સ્વીકાર્ય છે. ભગવાનનું છે ને, મારે જોઈતું જ નથી ને, એની જ માલિકી છે, એટલે એ જે કરે એ ખરો. સુતરામ પરિત્યજ્ય પરમેશ્વર પ્રીત એવ કાયેન મનસા બુદ્ધ્યા કેવલેરિન્દ્રિયે આત્મશુદ્ધે કરોતી. જે કર્મ કરે, કાયાથી કરે, મનથી કરે, બુદ્ધિથી કરે, ઇન્દ્રિયોથી કરે, હવે કાય ને ઇન્દ્રિયો જુદા, પણ છતાં આટલા સ્તરે કર્મ થતું હોય છે. દેહના સ્તરે થતું હોય, ઇન્દ્રિયોના સ્તરે થતું હોય, જાણે કે વાણી વગેરે ઇન્દ્રિયોના સ્તરે કર્મ થતું હોય, મનના સ્તરે કર્મ થતું હોય, બુદ્ધિના સ્તરે કર્મ થતું હોય, આમાં આ રીતે ભિન્ન ભિન્ન સ્તરે કર્મ થતા હોય છે. ટૂંકમાં આપણે કદાચ કાયા કે શરીર દ્વારા કશું ના કરતા હોઈએ તો મનમાં ઘણું કરતા હોઈએ, એ બધાને કર્મની કોટીમાં કહેવામાં આવે. કાયે ને મનસા બુદ્ધ્યા કેવેલે ઇન્દ્રિય બી છે, યોગ સંગમ ત્યક્તવા આત્મશુદ્ધ એ, આ યોગી આત્મશુદ્ધ એ, આત્માનો અર્થ અંતઃકરણ કરવામાં આવ્યો, સત્વ કરવામાં, કેવી સત્વ શુદ્ધ એ, અંતઃકરણ શુદ્ધિ માટે યોગી કર્મ કરે છે. જે કર્મ કરે તે શરીરથી કરે, ઇન્દ્રિયોથી કરે, મનથી કરે, બુદ્ધિથી કરે, આ બહુ મોટી વસ્તુ છે. આ વર્ણન તો થઈ ગયું એક વાક્યની અંદર, પણ ટૂંકમાં નિષ્કામતા બધા જ સ્તરે પ્રસરાવવી એને માટે ખૂબ સાવધાની જોઈએ. એક તો આપણું મન છે ને બહુ ચાલાક છે, અને તેથી કોઈને કોઈ રીતે પોતાનું પ્રયોજન છે ને, એજન્ડા સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે. પણ સાવધાન ન હોય તો આપણો જ ઉપયોગ કરે આપણું મન, અને દ્વારા પોતાની ઈચ્છાઓ પૂરી કરે. એ સાવધાની રાખવી પડે બધા જ સ્તરે. તો સત્વ શોધનાય, ટૂંકમાં જે કોઈ સ્તરે પણ હું કર્મ કરું એ માત્ર મારા મનને શુદ્ધ કરવા માટે જ કરું. વૈદિકમ કર્મ, જે કોઈ કર્મ મારે, એ જમાનામાં તો વૈદિક કર્મ એટલે વેદમાં જેનું વિધાન કરવામાં આવ્યું, નિત્ય નૈમિત્તિક કર્મ. હવે તો એવું રહ્યું નથી, એટલે જે કંઈ કર્મ કરીએ આપણે, એટલું ખરું કે જે કર્મ કરીએ એ ધર્મના આધારે હોય. ટૂંકમાં અધર્મનું આચરણ તો કર્મયોગમાં સ્વીકાર્ય હોય જ નહીં, નિષિદ્ધ કર્મ સ્વીકાર્ય હોય જ નહીં, ભલે લખતા હોય સર્વ કર્મ વગેરે, પણ છતાં જે હોય તે. ટૂંકમાં આપણા જીવનમાં કોઈ રીતે અધર્મનું સ્થાન નથી જ, ન હોવું જોઈએ. પણ ધર્મનું આચરણ કરે જ એને માટે ઉપદેશ છે કે ધર્મનું આચરણ કરતા હોઈએ, પુણ્ય કર્મ કરતા હોય, તે પણ જો સ્વાર્થ પ્રેરિત હોય તો બંધન કરનારો છે. અધર્મ કે પાપ કરવા બંધન કરનારો છે એમ તો કહેવાનું જ નથી કાશું, એને તો હજી ગીતામાં સ્થાને જ નથી. જેનો ઉપદેશ કરવામાં જે અર્જુને ધર્માત્મા છે, ધર્મનિષ્ઠ તો છે જ, પણ હજી નિષ્કામનિષ્ઠ એને ખબર નથી, માટે એને બોધ કરવામાં આવે છે. ટૂંકમાં ધર્મ એ તો આવશ્યક વસ્તુ છે જ, પણ એ ધર્મ પર આધારિત કર્મ પણ કેવું હોવું જોઈએ, નિષ્કામ હોવું જોઈએ, તો આપણે કર્મયોગી બનીએ. તો યોગીઓ આ પ્રકારે આવી જાતની ના પ્રયોજનથી કર્મ કરે છે. આત્મશુદ્ધ એક જ પ્રયોજન છે, વ્યવહારનું એક જ પ્રયોજન. દરેક દરેક વ્યવહાર, દરેક દરેક કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય, કઈ પ્રકારની આપ લે થતી હોય, એ બધા એક જ પ્રયોજન. કેવી રીતે મારું મન શુદ્ધ બને, કેવી રીતે આ વ્યવહાર કે આ કર્મ રાગ દ્વેષને દૂર કરવાનું સાધન બને, એ કશી કોઈ વ્યવહાર જવા ના દે. જવા ના દે એટલે કોઈ દરેક વ્યવહારનો ઉપયોગ થઈ શકે. આપણે સ્વામીજીની ભાષામાં કહીએ તો દરેક વ્યવહારનો ઉપયોગી કેમ બની શકો, કશી વસ્તુનો ઉપયોગ કરવાને બદલે હું કેમ ઉપયોગી બની શકું, બસ આવી ભાવના સતત. એટલે કાયે ને મનસા બુદ્ધ્યા કેવ ઇન્દ્રિયનો પછી આગળ બીજો પણ અર્થ કરીએ, અથવા અથવા એમ પણ કહી શકાય કે યત કિંચિત કર્તવ્યમ, જે કે કર્મ કરતા હોય છે ને એ આ પ્રકાર થતું હોય છે. મનસા, પહેલા મનમાં સંકલ્પ જન્મે. સંકલ્પ કોણ કરે છે? આપણું મન કરે છે.
મને આ જોઈએ, પેલું જોઈએ, આ સારું, પેલું સારું. આમ કર્મ થતા પહેલા મનમાં આવો સંકલ્પ જન્મે. કેવો સંકલ્પ જન્મે? પેલું સુખનું સાધન છે, આ દુઃખનું સાધન છે. એવું એકવાર સંકલ્પ બને ને, પછી બુદ્ધિમાં નિશ્ચય થાય કે બુદ્ધ્યા નિશ્ચિત્ય, કે તો પછી મારે આ કરવું જોઈએ જેથી પેલું સુખનું સાધન પ્રાપ્ત થાય. તો કયું કર્મ કરવું જોઈએ જેથી મને સુખનું સાધન પ્રાપ્ત થાય? કયું કર્મ કરવું જોઈએ જેથી મને જે દુઃખનું સાધનથી નિવૃત્તિ મળે? આ પ્રકારનો નિશ્ચય ક્યાં જન્મે? બુદ્ધિમાં. મને એમ કે મન કે પેલું સુખનું સાધન છે એ મને જોઈએ, તો બુદ્ધિ નિશ્ચય કરે કેમ એને પ્રાપ્ત કરવો. ઇન્દ્રિયો કર્મ કરે એની યોજના પ્રમાણે પછી કર્મ થાય. બુદ્ધ્યા નિશ્ચિત્ય, બુદ્ધિમાં નિશ્ચય પણ થાય. એટલે બુદ્ધિ પછી વિચારે, મન કહે છે બરોબર છે કે નહીં એ પણ બરોબર તપાસી લે. તદેવ ઇન્દ્રિય કેવળ, અને એ જ કર્મ બુદ્ધિમાં જ નિશ્ચિત કે આ કરવું જોઈએ. મન કે મને આ જોઈએ, બુદ્ધિ કે બી આવી રીતે પ્રાપ્ત થાય માટે આ કરવું જોઈએ. એ કોઈ નિશ્ચય થઈ ગયો પછી ઇન્દ્રિયો દ્વારા એ કર્મ થાય. ઇન્દ્રિય કુર્વંતી, બધી ઇન્દ્રિયોથી અને કાયાથી પણ એ કર્મ કરે છે એવું કહી શકાય. મનસા સંકલ્પ્ય બુદ્ધ્યા નિશ્ચિત્ય ઇન્દ્રિય કર્મ કરોતી. કાયાના બી કર્મ કરોતી, કાયાથી પણ થાય. એવું એક બીજો યદ વાસવા એમ પણ કહેવાય. હવે આ બીજી રીતે કહે છે. અહીંયા આગળ આ ગ્રંથકાર છે, આ ટીકાકાર આવી ભક્તિની વાત કરે છે. અથવા આમ પણ થાય કે ઈશ્વરને અર્પણ કરવાનું છું, કાયાથી મન ઇન્દ્રિયોથી મનથી બુદ્ધિથી જે કર્મ થાય એ બધું ઈશ્વરને અર્પિત થાય. તો ઈશ્વર કેન્દ્રિત કર્મ હોય. કાયેને ઇન્દ્રિયે વૈદિકમ કર્મ. ટૂંકમાં પહેલાં આપણે કયું કર્મ કરીએ? જે સત્કર્મ હોય તે જ કરીએ, જે આપણું કર્તવ્ય કર્મ હોય એ જ કરીએ, જે આપણા યોગ્ય હોય એવું કર્મ કરીએ. ત્યારે જાણે વેદની અંદર જે વિધાન કર્મ એવું કર્મ આપણે અત્યારે કયું કર્મ કરીએ? જે આપણે કરવાનું છે આ સંજોગોમાં, જે કરવા યોગ્ય છે, જે પ્રકારના સંજોગમાં મને મૂકવામાં આવ્યો અને જે વેશ મારે ભજવવાનો છે, વેશના અનુરૂપ કયું કર્મ છે એવું કર્મ કરવાનું. ગમે તેમ કરવાની, એટલે કર્તવ્ય કર્મ, જે કરવા યોગ્ય છે અને કરવું જોઈએ એવું કર્મ કરવાનું. તો આ રીતે બુદ્ધ્યા નિશ્ચિરસ્ય, બુદ્ધિમાં કયું કર્મ કરવાનું છે એનો પણ નિશ્ચય જન્મે. વિશ્વાદે મનસા ધ્યાનમ, એક કર્મ કરતી વખતે મનની અંદર દેવ ભગવાનનું ધ્યાન, વિષ્ણુ વગેરેનું ધ્યાન થાય. બુદ્ધિમાં નિશ્ચય થાય, મનમાં ધ્યાન થાય. શ્રોત્રેણ કેવલેન કથા શ્રવણમ, ઇન્દ્રિયો દ્વારા શું? શ્રોત્રેન્દ્રિય દ્વારા કથાનું શ્રવણ થાય. ચક્ષુ દ્વારા ભગવાનનું દર્શન થાય કે મહાપુરુષના દર્શન થાય. વાચા વાણી દ્વારા શું થાય? વેદનું અધ્યયન થાય, પઠન થાય, સ્વાધ્યાય થાય, સ્તોત્ર પઠન થાય વગેરે વગેરે. પછી ઇન્દ્રિયો પદભ્યામ, તો આપણા પગ વડે શું થાય? તીર્થાટનાધિકમ, ચાલો ભાઈ યાત્રા વગેરે, હોમ યાત્રા થતું હોય. આ બધા કર્મ છે ને મળે ઈશ્વર પ્રત્યય છે. ઈશ્વર પ્રત્યય કુરનંદે, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે પગથી યાત્રા કરું છું, વાણીથી સ્વાધ્યાય કરું છું, શ્રોતેન્દ્રિયથી કથા શ્રવણ કરું છું, ચક્ષુથી ઈશ્વરના ભગદેવતાના મહાપુરુષના દર્શન કરું છું, મનમાં ધ્યાન કરું છું, બુદ્ધિમાં ઈશ્વર વિશે નિશ્ચય કરું છું. એટલે બુદ્ધિમાં ઈશ્વર વિશેની સ્પષ્ટતા હોય, નિશ્ચય, તો જ બીજા બધા સ્તરમાં આવી શકે. ઈશ્વર કોને કહેવાય એની સ્પષ્ટતા હોય તો પછી એનું ધ્યાન થાય, તો પછી એને પ્રસન્ન કરવા કર્મ થાય. એવું પણ આ શ્લોકનો અર્થ થઈ શકે.
श्रद्धया भक्त्या च ईश्वर प्रीतये ईश्वर प्रीतये एव अकामनया कर्म कुरुताम। तो आ प्रकारे जे वर्णन करवामां आव्युं कि श्रद्धापूर्वक भक्तिपूर्वक अने ईश्वर ने प्रसन्न करवा माटे जे लोको निष्काम भावे ईश्वर ने प्रसन्न करवा माटे भाई कामना होय भगवान ने प्रसन्न करवा मांगे एने माटे जेथी मने फलाणु फलाणु मळे। ईश्वर ने प्रसन्न करवा कर्म थाय निष्काम कर्म एवो नियम नथी। मोटा भी बधाय लोको ईश्वर ने प्रसन्न करवा कर्म करे छे ये पोतानी कामना पूरी थाय तो के नहीं ईश्वर ने प्रसन्न करवा करे छे पण कोई प्रकार की व्यक्तिगत कामना के प्रयोजन वगैरह। तो मन में श्रद्धा छे के भगवान जे छे बधु बराबर करवानो छे भक्ति छे भगवान माटे ज प्रेम छे अंदे थी भगवान ने प्रसन्न करवा कर्म करे छे। तो ए प्रकार जे अनुनम कर्मयोगी कर्मयोगी जेना मन में ईश्वर पर श्रद्धा छे भक्ति भाव छे અને એને પ્રસન્ન કરવા માટે નિષ્કામ ભાવે કર્મ કરે છે આવું કરે આવું કરે એને શું ફળ મળે? સાથે અને વિરુદ્ધ જે હોય આ તો યોગી છે વિવેકી છે અવિવેકી છે જે કામનાથી પ્રેરણા જ કર્મ કરનારો છે પોતાની કામના કે ઈચ્છાઓ પૂરી કરવા જ કર્મ કરનારો છે એને શું ફળ મળે? એટલે બે પ્રકારના વિરુદ્ધ ફળની વાત કરે છે। दूरमेते विपरीते विशुचि विशुचि अविद्याया च विद्ये दिज्ञाता एक विवेकनु जीवन छे बीजू अविवेकनु जीवन छे। विवेकनु जीवन केवु जीवन होय योगनु जीवन होय अविवेकनु जीवन भोगनु जीवन होय। तो योगी अने भोगी बनेने शुं अंतिम परिणाम मळे छे ए वात भगवान 12मा श्लोकमां करे छे। युक्तः कर्म फलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकी अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते। तो युक्त है युक्त ले योगी योग धरावना ने युक्त काम आवे। तो स्वेन अनुष्ठीयमानानां कर्मणां फलम अनपेक्षा युक्तो भवति। आगळ वर्णन करवामां आव्यु के जे कोई व्यक्तिगत फलनी कामना करतो नथी કર્મ કરવા દ્વારા જેને વ્યક્તિગત પ્રાપ્ત ના કરો એટલે ટૂંકમાં નાવાની એવું કોણ થઈ શકે? સ્વામી સંસાર વિનાશ જેવું થઈ કેવી રીતે શકે? અનેક વ્યક્તિગત પ્રયોજન હોય જ ને તો કર્મ કેવી રીતે થાય? વ્યક્તિગત પ્રયોજન વગર કશું ના જોઈતું હોય મને કંઈ ના ધન સંપત્તિ કશું કરવાનું તો જીવન જીવ કેવી રીતે જીવાય? એટલે એવું બધું પણ જેને ટૂંકમાં એ બધું ભગવાન કરે એટલે શ્રદ્ધા છે એનામાં। એટલે આ તો ભાઈ મોટું મોડું કુટુંબ લઈને બેઠા હો તમે તમે આવું કરો તો પછી બીજા બધા લોકોને શ્રદ્ધા આવી જોઈએ છો કે પણ આ યોગી ભક્ત છે એટલે શ્રદ્ધા છે કે ભાઈ આ યોગક્ષેમનું વહન તો ભગવાન કરશે મારે કરવાની જરૂર નથી। બાકી યોગક્ષેમ માટે થતો હોય ને બધું અંતેથી જે અભિવેકી છે યોગક્ષેમને કારણે છેવટે તો પોતાના ધ્યેયથી ચ્યુત થઈ જાય છે। આ યોગક્ષેમની ચિંતા કરતો નથી નિર્દ્વંદ્વ નિત્ય શું છે નિત્ય સત્વસ્થ નિર્યોગક્ષેમ આત્મવાન। આમ જેને પોતાના યોગક્ષેમની ચિંતા નથી કારણ કે એમ શ્રદ્ધા છે કે ઈશ્વર યોગક્ષેમનું વહન કરશે ના કરે તો ના કરે એને વહન કરવાનું સોંપીએ ના એ પણ કરે એ તો ફાવે એમ કરે એને જુએ તો ખરા આની કેટલી ટૂંક કસોટી કરે શક્ય છે પણ કર્મયોગી તૈયાર છે એને બધાનો સાથ પણ મળવો જોઈએ જો કે નહીં તો પછી તો કર્મયોગ તમે તમારા પર 1000 લોકો આધારિત હોય ને તમે બધું લઈને છોડીને બેઠા એ કદે એ પણ જોવું પડે આપણે પછી વ્યક્તિગત કામના નથી। ચલો પોતાના કુટુંબ ભરણ પોષણ કરવાની કામના ભલે રહી એ દ્વારા પણ વ્યક્તિગત રીતે મને કશું જોઈતું નથી
એમની દ્વારા એ પણ કંઈક મારી કોઈક રીતે કદર કરે એવી કશી પણ ઈચ્છા નથી. તો થઈ શકે ભલે ને કુટુંબની સેવા મળે કર્મ કરતા હો, એ ઈશ્વર છે, એ દ્વારા પણ મને વ્યક્તિગત સ્તરે કશું જ મેળવવાનું નથી. મારો અહંકાર મમકારને સંતોષવાની કોઈ જરૂર નથી. એટલે ચાલો ઈશ્વરને ના સોંપીએ અને આપણે યોગક્ષેમ માટે કર્મ કરીએ તો પણ એમાં વ્યક્તિગત યોગક્ષેમની કોઈ અપેક્ષા નથી. મારું કર્તવ્ય છે, આ લોકો મારા પર આધારિત છે અને માટે એમના યોગક્ષેમનું મારે વહન કરવું જોઈએ. આ પ્રકારની કર્તવ્ય બુદ્ધિ હોય, જવાબદારી હોય, આમ પોતાની એ પ્રકારની જવાબદારીનું વહન કરતી વખતે પણ વ્યક્તિગત સ્તરે નિર્લેપ છે. એટલે કે એ થાય તો બરોબર છે, ન થાય તો ઈશ્વર ઈચ્છા. આ રીતે બી કુટુંબનું ભરણ પોષણ થાય માટે કર્મ કરું છું, કર્મ કરણ પણ નહીં થાય તો ઈશ્વર ઈચ્છા. આમ કર્મનું ફળ તો ઈશ્વર પર છોડી દેવામાં આવ્યું છે, જેની કર્મના ફળની કોઈ પ્રકારની ચિંતા કર્મ કરતી વખતે નથી. તો ઈશ્વરની ચિંતા થઈ છે કે બાકી ઈશ્વરની ચિંતા કેમ થાય? જ્યાં સુધી કર્મ ફળ કહો દુનિયા વસ્તુઓનું ચિંતન હોય ત્યાં સુધી ઈશ્વરનું ચિંતન સંભવિત નથી. એટલે મોક્ષ ઈચ્છા કર્મ ફલમ ત્યક્ત્વા, મને શું જોઈએ? મોક્ષ જોઈએ. મોક્ષ તો પ્રાપ્ત જ છે. એટલે આ યોગીનું જીવન કેવું છે? પ્રાપ્તની પ્રાપ્તિ માટેનું છે. એટલે કોઈ સદસદ વિવેકી, આ વિવેકી છે. શું વિવેક છે? મોક્ષ તો નિત્ય પ્રાપ્ત છે, મારું સ્વરૂપ જ છે. મોક્ષ પ્રાપ્ત કરવાનું નથી, અથવા જીવનમાં કશું પ્રાપ્ત કરવાનું નથી. શું કરવાનું છે? છોડવાનું છે. એટલે કર્મ કશું પ્રાપ્ત કરવા માટે નહીં, પરંતુ જે વર્તમાન રાગ દ્વેષ છે એને છોડવા કરવામાં આવે છે. કઈ વસ્તુ મને મોક્ષથી વંચિત રાખી રહી છે? રાગ દ્વેષને વિદ્યા. કર્મનો ઉપયોગ એને છોડવા માટે કરે છે. મોક્ષની ઈચ્છા જેની હોય એ જાણે છે કે મોક્ષ નિત્ય પ્રાપ્ત છે, તો અવિદ્યા જ અપ્રાપ્ત જણાવે છે, રાગ દ્વેષ જ મને એથી વંચિત રાખે છે. એ વાસ્તવમાં નિત્ય પ્રાપ્ત મોક્ષ છે, એમાં અપ્રાપ્તનો ભ્રમ જન્માવનાર આ બધા એને દૂર કરવાના છે. તેથી મોક્ષ છે આ કર્મફળ, આ કર્મફળ છે તો મને બંધન કરનારું જ મારા મને નહીં જોઈએ. આમ જોયું તો હોય મોક્ષ અને કર્મની આસક્તિ હોય તો પછી બંધન સ્વીકારવું. આપણે સમજ પડી ને, કર્મમાં આસક્તિ રાખવી એટલે કર્મફળથી બંધાવું. તો મોક્ષની ઈચ્છા રાખીને આપણે એવું વર્તન કરીએ જેથી બંધન જન્માવતા હોઈએ તો ઈચ્છા કેમ પૂરી થાય? એ જે કંઈ કરતા હોય પણ ઈચ્છાને, પણ ઈચ્છાની સાથે સંવાદિત હોવું જોઈએ ને, સુમેળ હોવો જોઈએ. એ ત્યાગ એ નહીં કે આ ત્યાગ એ જ વસ્તુ માત્ર મોક્ષ માટે સુસંગત વસ્તુ છે. શેનો ત્યાગ? રાગ દ્વેષનો ત્યાગ, સ્વાર્થનો ત્યાગ, સંકુચિતતાનો ત્યાગ. એ પ્રકારે અનુષ્ઠેયમાનનામ કર્મણામ કર્મ કરનારને યુક્ત યોગી કહેવામાં આવે. યુક્ત કર્મફલમ ત્યક્ત્વા શાંતિમાં આપનોતિ નૈષ્ઠિકીમ. હવે યોગી જે કર્મનો ત્યાગ કરે છે અને કર્મ ઈશ્વરને સમર્પિત કરે છે એ નૈષ્ઠિકીમ શાંત, શું ફળ પ્રાપ્ત થાય? નૈષ્ઠિકીમ શાંતિમ પ્રાપ્ત થતી, એને શાંતિ પ્રાપ્ત થાય છે. કોણ અશાંત કરનારો છે? રાગ દ્વેષ અશાંત કરનારા છે. તો જેમ રાગ દ્વેષ, આ એટલે આપણે મેં કહ્યું ને રાગ દ્વેષ શત્રુનો આપણે આશ્રય લઈએ છીએ. આપણું રક્ષણ કરવું હોય માર્ગમાં નુરારાઓથી આપણે કોનો આશ્રય લઈએ? પોલીસનો આશ્રય લઈએ, જૂના જૂના રાજાનો આશ્રય લઈ. એ રક્ષણ કરનાર હોય તો પેલો લૂંટારા કંઈ ના કરી શકે. અંતિમ રીતે આપણે પણ નિષ્કામતાનો આશ્રય લીધો હોય તો રાગ દ્વેષ કશું કરી શકે નહીં. લાભાલાભયો સિદ્ધ સિદ્ધિઓ સમભૂતવા. આ કર્મ કરવાથી વ્યક્તિગત લાભ મળશે કે નહીં મળે, સફળતા મળશે કે નહીં મળે, એ માટે જે એ વસ્તુ ઈશ્વર પર છોડે છે. એમ સમજતો બુદ્ધિ ઈશ્વર નક્કી કરે. હું શું કરું? પરમેશ્વર. હું શું નક્કી કરું? પરમેશ્વર પ્રીત. પરમેશ્વરની પ્રીતિ માટે કર્મ કરો. યુક્ત કર્મ કરો નૈષ્ઠિકીમ શાંતિમાં આપનો.
એ ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત કરે તો આપણું ચિત્ત શુદ્ધ થઈ રહ્યું છે એની એને માટે માપદંડ કયો? આપણે આંતરિક શાંતિ પ્રાપ્ત થઈ જાય, પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય, આંતરિક સંતોષ પ્રાપ્ત થતો જાય, આંતરિક શાંતિ પ્રાપ્ત થઈ જાય. એને શાંતિ જોઈએ છે તો આ શાંતિને માટેનું સાધન બતાવ્યું. જે રીતે લોકો શાંતિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે એ તો અશાંતિ જ વધતી હોય છે. શાંતિ કેમ મળે એ તો કોઈને ખબર નથી. એટલે શાંતિ તો આ રીતે ચિત્તને શુદ્ધ કરવાથી મળે, આપણી ધારી વસ્તુ મેળવવાથી નહીં. પછી આપણને પેકેજ આપે કે પ્રાણાયામ કરો, પેલું કરો, ફળાણું કરો, પણ એની પાસે સમજ ના હોય કે અશાંતિનું કારણ તો અંદર જ છે. આ સ્વાર્થ અને સંકુચિત ભાવના જ અશાંતિનું કારણ છે. એ જ રાગ દ્વેષ જન્માવે છે. એ જે એનું નામ વિવેકી જ્યાં સમજ્યો છે અને માટે અશાંતિને જન્માવનારા પરિબળોને જે પ્રોત્સાહન નથી આપતો, તેવી નૈષ્ઠિકીમ કર્મ કરવાને કારણે જે અંતઃકરણ શુદ્ધ થાય એટલે આપણે શાંતિનો અનુભવ થતો જાય, એવી શાંતિને પ્રાપ્ત કરે છે. અથવા તો આ પ્રકારે આવી શાંતિ મળી, પહેલી શાંતિ કઈ છે? જેને આપણે સાપેક્ષ શાંતિ કહીએ. એ દ્વારા પછી જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય તો નિરપેક્ષ શાંતિ, નૈષ્ઠિકીમ શાંતિ. નૈષ્ઠિકના બે અર્થ કરવામાં આવ્યા, સાપેક્ષ રીતે નૈષ્ઠિક હતા તો નિરપેક્ષ, તો કે એને જ્ઞાન દ્વારા નિરપેક્ષ શાંતિ પ્રાપ્ત થાય, શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય, એટલે સહજ શાંતિ પ્રાપ્ત થાય. પેલી મનની શાંતિ છે, આ કેવી શાંતિ છે? આ સ્વરૂપની શાંતિ છે. બે પ્રકારની શાંતિ, કર્મયોગના પરિણામે ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત થાય એટલે મનની શાંતિ પ્રાપ્ત થાય, અને જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય આત્મ એટલે સ્વરૂપની શાંતિ પ્રાપ્ત થાય. નૈષ્ઠિક એમ અર્થ એ શાંતિ કેવી છે? નૈષ્ઠિક એટલે નિષ્ઠાજન્ય, આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાથી જે સ્વાભાવિક શાંતિ પ્રાપ્ત થાય, જે અશાંતિની વિરોધી નથી. એક શાંતિ કેવી છે? જે અશાંતિ જેની વિરોધી છે. બીજી શાંતિ કઈ છે? અશાંતિ જેની વિરોધી નથી. તો પહેલી નૈષ્ઠિકી શાંતિ, ચિત્ત શુદ્ધિ જન્ય શાંતિ જે અશાંતિની વિરોધી છે. બીજી આત્મજ્ઞાન જન્ય શાંતિ જે કશાની વિરોધી નથી. તો આ રીતે યોગીને આ પ્રકારનું ફળ મળે. અયુક્ત કામ કારણે ફલે શકતો ને અયુક્ત છે, અવિવેકી છે. ટૂંકમાં જીવન વિષયને સ્પષ્ટતા નથી. અવિવેક એટલે જેને શું ધ્યેય છે સમજ નથી, અને શું સમજ છે? પ્રાપ્ત છે પ્રાપ્તિ, આ સમજ હોવી જોઈએ. જીવન શેને માટે છે? પ્રાપ્તની પ્રાપ્તિ માટે. ટૂંકમાં કશું પ્રાપ્ત કરવાનું છે જ નહીં, જે પ્રાપ્ત કરવાનું છે પ્રાપ્ત થયેલું જ છે. તો કર્મનો ઉપયોગ અપ્રાપ્તની પ્રાપ્તિ માટે નહીં, પણ પ્રાપ્ત રાગ દ્વેષને દૂર કરવા થાય. એવી જેનામાં સમજ નથી એ તો એમ માને છે કે મારી અધૂરપ સાચી છે, માટે દુનિયા વસ્તુથી પોતાની અધૂરપ પૂરી કરવા ઈચ્છે છે. કામ કારણે એટલે ટૂંકમાં કામથી પ્રેરાઈને બધા કર્મ કરે, નામ સંસારી ફલે શકતા. એનું પણ ફળ બહુ મહત્વનું બની રહે, કારણ કે એની સફળતાનો આધાર ફળ પર છે, સુખનો આધાર ફળ પર છે, અપ્રાપ્ત પર છે. એટલે ફળમાં આસક્તિ છે, ફળ વિશે આગ્રહ છે, અને ફળથી હર્ષ શોક જન્મે. એને કર્મ ફળ પોતાની ઈચ્છા પ્રમાણે મળે તો હર્ષ જન્મે, ઈચ્છા પ્રમાણે ના મળે તો શોક જન્મે. નિબદ્ધતે આ પ્રકારે જીવન તો હર્ષ અને શોકમાં ઝોલા ખાતું હોય છે. નિબદ્ધતે એ વિચારો, કર્મ કરવાથી ઉલટા વધુ રાગ દ્વેષ જન્માવે છે, અને એ પ્રકારનું બંધન વધુ ઘેરું બને છે. આમ પછી જન્મ પછી બંધન પૂરું થાય નહીં, બીજા જન્મમાં ચાલુ જ રહે. એટલે મોક્ષ અને બંધન આ બે પ્રકારના ફળ કહેવામાં આવ્યા. યોગની ભાવનાથી કર્મ કરનાર કર્મયોગી છેવટે અંતમાં મોક્ષ પ્રાપ્ત કરે છે, અને જેનો વિવેક નથી એ સ્વાર્થ પ્રેરિત કર્મ કરવાને કારણે હંમેશા બંધનમાં જ રહે છે. એમ કહીને ભગવાને કર્મયોગની સ્તુતિ કરી. આ કર્મયોગ રૂપી સંન્યાસનું પ્રકરણ પૂરું થયું. મુખ્ય અર્થનો સંન્યાસ છે એનું પ્રકરણ ભગવાન શરૂ કરશે, આપણે જોઈશું.
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।